નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર અગત્યની માહિતી જાણીશું. એની અંદર મળશે મફત સહાય. જો તમે બસમાં મુસાફરી કરતા હોય તો તમને આ યોજના અંતર્ગત તમને એક કાર્ડ કાઢી આપવામાં આવશે અને એ કાર્ડ કંડક્ટરને બતાવશો તો તમને મળશે મફત સહાય. તો મિત્રો, યોજનાનું નામ શું છે એની સંપૂર્ણ માહિતી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો, બાજુમાં જે બેલ આઇકોન છે એ પણ પ્રેસ કરજો, જેથી આવનારી તમામ વિગતો અમારી તમારા સુધી સમયસર પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું દિવ્યાંગ વ્યક્તિ માટે એસટી બસમાં મુસાફરી મફત થાય છે. શું તમને ખબર છે? તો વિડીયોમાં અંત સુધી બનાવજો, જેથી તમને આ માહિતી વિશે ખબર પડી શકે. કોને મળશે લાભ? મિત્રો, 21 પ્રકારની જે દિવ્યાંગ વ્યક્તિ ધરાવતા 40% તેથી વધુ દિવ્યાંગો છે એને મળશે લાભ. મિત્રો, ગુજરાતમાં રાજ્યના જે કાયમી વસવાટ હોય એમને લાભ મળશે. સરકાર તરફથી આવકનું ધોરણનું રદ કરવામાં આવ્યું છે અને તમને લાભ આપવામાં આવે છે. મિત્રો, આની અંદર કયા કયા પુરાવા જોઈશે? મિત્રો, આ યોજનાની અંદર લાભ લેવા માટે હોય તમારે પુરાવા, જે તે વ્યક્તિ નિષ્ણાંત છે, તબીબનું ટકાવારીનું દર્શાવતું પ્રમાણપત્ર જે સિવિલ હોસ્પિટલમાં મળે છે. બીજી બાબત છે, અરજદારે તાજેતરમાં જે સ્ટેમ્પ સહિતના જે ફોટોગ્રાફ અને રેશન કાર્ડની નકલ, ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટનું પુરાવો, બ્લડ ગ્રુપનો દાખલો અને અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનું વિનામૂલ્યે મળી શકે છે. મિત્રો, અરજી જે આપણે જિલ્લા સુરક્ષાની કચેરી તમારે રજૂ કરવાની રહેશે અને અરજદારે જે બેંકમાં વાર્ષિકની નકલ હોવી જોઈએ અને અરજદારને જે આધાર કાર્ડ પ્રમાણિત નકલ હોવી જોઈએ અને અરજી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને તમારે કરવાની રહેશે. મિત્રો, કેટલો લાભ મળે છે? તો 80% થી વધુ અંધત્વ, ઓછી દ્રષ્ટિ, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા અને સેલિટેબલ છે એની માનસિક બીમારી અને બહુવિધિ કોરોસિબદ્ધ શરીરની જે પેશાની કઠણ હોય થવાની નિવૃત્તિ અને ચેતાતંત્રનું જે નિરો વિકાસમાં જે ક્ષતિ, બહેરા અને અંધત્વ સહિતના અનેક અપંગતાના જે પુરાવા છે એ 100% રાહત મળવાપાત્ર છે. તો મિત્રો, 80% થી વધુ સાંભળવાની ક્ષતિ અને કોનિક ન્યુરોલોજિસ્ટ સ્થિતિ ધ્રુજારી સ્નાયુ એ અંતર્ગત અને રક્તપિત્તના જે સાજા થયેલા હલચલન સૌથી વધુ અશક્ત ધરાવતા જે દિવ્યાંગ વ્યક્તિ છે એની અંદર 50% રાહત આપવામાં આવે છે. તો મિત્રો, 40% થી વધુ બૌદ્ધત્વ જે અંધત્વ એ અંતર્ગત વ્યક્તિના સહાયને 100% માનસિક બીમારીના જે સહાયકને 50% જે ચેતાતંત્ર અને ન્યુરોલોજી વિકાસલક્ષી સ્થિતિમાં જે ક્ષતિવાળી વ્યક્તિઓને 50% બેરસ અંધત્વ અને એ અંતર્ગત અપંગતા ધરાવે છે એમને લાભ મળશે. તો મિત્રો, દિવ્યાંગ ઓળખ ખાડા કેન્દ્ર ઘટાડવાનું છે. તો મિત્રો, દિવ્યાંગ ઓળખ કાર્ડ જે ડુપ્લિકેટ કાર્ડ કરવા માટે તમારે દિવ્યાંગ ઓળખપત્ર થવાની અરજી તમારે કરવાની રહેશે અને પછી તમે રદ કરવાપાત્ર જે ઓળખ કાર્ડ કચેરીમાં જમા કરાવીને ડુપ્લિકેટ કઢાવી શકો, એટલે કે તમારું રેશન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ એ તમારે આપવાનું રહેશે અને એના લાભથી તમને આ જે મફત સેવા છે એનો લાભ મળશે. અને આ અંતર્ગત તમારે કોઈ પણ માહિતી જાણવી હોય તો કમેન્ટ કરજો. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.